સુરતમાં વધુ એક હત્યા કરનાર ગુનેગારની પોલીસે ધરપકડ કરી છે. નિર્ભયા વિસ્તારમાં 2 દિવસ પહેલા 2 બાળકો સામે પિતાની હત્યા કરનાર ગુનેગારને પોલીસે ઝડપી લીધો છે. શહેરમાં 48 કલાકની અંદર જ હત્યાની 4 ઘટના બની ચૂકી. ડિંડોલી વિસ્તારમાં 2 અને લીંબાયત વિસ્તારમાં હત્યાનો 1 બનાવ સામે આવ્યો છે. ઘટનાસ્થળ પરથી માહિતી મળતી મુજબ સુરતના ઉધના ઝાંસીની રાણી પાસે 2 યુવક પર જાહેરમાં હુમલો કરાયો હતો. આ બંને યુવક પર 4 થી 5 જેટલા એ સમયે તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હુમલો કર્યો. તો બીજી તરફ ઇજાગ્રસ્ત બંને યુવકને સારવારથી 108 બોલાવીમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં 1નું મોત નિપજ્યું છે. ઉધના ઝાંસી કે રાણી ગાર્ડન પાસે હુમલાખોર બંને યુવક પર હુમલો કરતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. આ ઘટનામાં પઠાણ સાકિર ફારૂખ ખાન નામના યુવકનું મોત થયું છે. હુમલાખોરો જાહેરમાં હુમલો કરી રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ ઘટનાસ્થળ પર ફેંકીને નાસી છૂટ્યા. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. લિંબાયતમાં લગભગ 7 જાન્યુઆરીનો બનાવ છે. સવારનો વહેલા આ કામના મરણ જનાર ભાઈ નિતેશ રામદેવ પાટીલ પોતે પોતાના બાળકો લઈ અને કંઈક નાસ્તો કરવા બહાર નીકળેલા, અને એ દરમિયાન એને જૂનો આ એક દશરથ કાણીઓ નામનો વ્યક્તિ, જેની સાથે એને અગાઉ પણ એક વાર માથાકૂટ થયેલી ગણપતિ બાબતે, તો એ પણ ત્યાંથી નીકળેલો હતો. એકબીજા કે તું કેમ અહીંથી નીકળ્યો છે, તું કેમ અહીંયા આવ્યો, એમ કરીને બંને વચ્ચે બોલાચાલી થયેલી. એ દરમિયાન દશરથે બાજુમાં એક દુકાન છે મનોજની, ત્યાં એનું કંઈક ચપ્પુ રાખેલું, એ ચપ્પુ લઈ અને આઈને આના પગના ભાગે જમણા ભાગે મારી દીધેલું, અને એ પણ ખૂબ ઘાયલ થયેલો. અને એના વાઈફ પણ એને ત્યાં આગળ દવાખાને લઈ જતા એ પોતે સ્મીમેરમાં એક્સપાયર થઈ ગયેલો. આ બાબતે લીંબાયત પોલીસે 302નો ગુનો પણ દાખલ કર્યો છે. ત્યારબાદ આ કામના આરોપી દશરથ કાણિયાને પણ અમે અટક કર્યો છે, અને મનોજ જેને ચપ્પુ રાખવા આપેલો, જેના દુકાનમાં રાખેલ, એને પણ આ ગામમાં જે ચપ્પુ છે એણે મનોજે પોતે બીજા સંતોષ નામના વ્યક્તિને આપી દીધેલું. તો આ બંને બીજા 2 આરોપીઓને પણ આ ગુનાના જે પુરાવો છે એને નાશ કરવામાં મદદ કરેલી, તે બાબતે તે 2ને પણ અમે આ ગુનાના કામે અટક કર્યા છે. કુલ આ કામના 3 આરોપીઓને અમે અટક કર્યા છે આ ગુનામાં, અને આ જે દશરથ ઉર્ફે કાણીઓ છે એની વિરુદ્ધમાં ઓછામાં ઓછા પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓ 10 ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે. અગાઉ એની પાસા પણ થઈ ચૂકેલી છે. એટલે આ ખૂબ ખૂનખાર આરોપી હતો, અને એને પોલીસે તાત્કાલિક ગણતરીના 1 જ કલાકમાં એને ઝડપી લીધો અને આ ગુનાના કામે અટક કરેલો છે. ગુનામાં તો એક જ કે એ અગાઉ ગણપતિમાં એ લોકો સોસાયટીમાં આજુબાજુમાં જ બધા રહેતા હોય, મળતા હોય, તો કંઈક ગણપતિ બાબતમાં કંઈ બોલાચાલી થયેલી એની અદાવત હતી, અને એકબીજાને ત્યાં બેસવાના હતા, જ્યારે મળે ત્યારે એકબીજા ઝઘડતા હતા એકબીજા સાથે, એટલે આ જૂની અદાવત હતી એ બાબતે ઝઘડો થયેલો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.